બળાત્કાર, ઠગાઈ અને હત્યાની ઘટનામાં વધારો થઈ રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. તારીખ 23/7/2013 ના રોજ રાત્રિના સમયે 9:01 વાગ્યાના સુમારે ગોડદરા નાયર ચાર રસ્તા ડીકે નગર પાસે શાકભાજીની લારી લગાવતા અશોક ઉર્ફે કાલુ જગન્નાથ ગુપ્તાની લારી પર છૂટા પૈસા આપવા બાબતે પકડાયેલા આરોપી પરમદીપ સિંહ રાજપૂત તથા અન્ય આરોપીની રજક થઈ હતી. જે મામલે ઉસ્કાઈ રહી જઈ અશોક ઉર્ફે કલ્લુ જગન્નાથ ગુપ્તાને પરમદીપ સિંહ રાજપૂત તથા અન્ય આરોપીઓએ થાપાના ભાગે અને પેટના ભાગે ચપ્પુથી ઘા ઝીક્યા હતા, જેને કારણે અશોકનું મોત થયું હતું. જ્યારે બીજા કિસ્સામાં તે જ જગ્યા પર થોડી આગળ પર સુપર સિનેમા પાસે સત્યમ હોસ્પિટલની સામે રણજીત કુમાર પોદાર પાસે પરમિતદેવ સિંહ રાજપૂતે ગાડી ટક્કર મારવા બાબતે ઝઘડો કરી ચપ્પુ વડે હુમલો કર્યો હતો. જે મામલે પોલીસ ફરિયાદ થતાં પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી, પરંતુ આખરે DCB પોલીસે તેને 2019 પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાબિર સૈયદ સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. જહાંગીરપુરા દાંડી રોડ નજીક સમર્પણ હાઇટ્સમાં રહેતો આશીષ મનસુખલાલ દિહોરા કસ્ટડીમાંથી ફરાર થઈ ગયો હોય, જેને ખટોદરા પોલીસે ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. પાંડેસરા વિસ્તારમાં રહેતા અને મજૂરી કામ કરતા મનીષ સંતોષ વિશ્વકર્મા અને મોહિત કુમાર પટેલને ઉમરા પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. સુરતના રાંદેર વિસ્તારમાં રહેતા ઇરફાન ઉર્ફે બાબુ ફકરુદ્દીન ખાન શેખને અને સીડ અબ્દુલ શેખને જહાંગીરપુરા પોલીસે ઘરફોડ ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે.